જામનગર જિલ્લાના ભાલણવડ નજીક હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે ભક્તોનું ગોળાપૂર જોવા મળ્યું. જામકામ ભર્યાથી 60 કિલોમીટર દૂર જામનગર જિલ્લાના ભાણવડ નજીક શનિદેવનું મંદિર આવેલું છે. ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. ભગવાન શનિદેવના મંદિરમાં હાથીની સવારી ઉપર 12 સ્વરૂપે શનિદેવની મૂર્તિ, શિલ્પો, શિવલિંગ, નંદી, હનુમાનની મૂર્તિ આવેલી છે. આ મંદિરે જેઠવાઓના ગુમલી રાજ્ય પહેલાં મૈત્રીકારમાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર વિશે એવું કહેવાય છે કે હાથીની સવારી ઉપર 12 સ્વરૂપે શનિદેવ આવ્યા હતા અને આ સ્થળે હજારો ભક્તો પોતાના સાડાસાતી પનોતીનું નિવારણ કરવા દેશ વિદેશથી આવતા હોય છે. આખા દેશની અંદર આ એક એવું મંદિર છે જ્યાં સ્ત્રી હોય કે પુરુષ અને કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી અને પોતાની જાતે શનિદેવની પૂજા કરે છે. અહીં શનિદેવના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગે છે. શનિદેવનો હાથી પર બિરાજમાન હોવાથી હાથલા ગામનું નામ આપવામાં આવ્યું છે. અહીં મામા ભાણેજ સાથે દર્શન કરવાથી સાડાસાતી પનોતી તાત્કાલિક દૂર થાય છે તેવી આ શનિદેવના મંદિરના લોકવાયકા છે. આખા ભારત દેશનું પ્રથમ અને પ્રાચીન મંદિર હાથલા ગામમાં આવેલું છે. આ શનિદેવની પ્રથમ પૂજા દશરથ રાજાએ કરી હતી. બીજી પૂજા પ્રભુ શ્રી રામે, ત્યારબાદ કૃષ્ણ ભગવાન તથા 5 પાંડવોએ કરી હતી. દર શનિવારે 10,000 શનિભક્તો અહીં શનિદેવના દર્શન કરવા તથા પોતાની સાડાસાતી પનોતીનું નિવારણ કરવા માટે આવે છે અને આ પ્રાચીન શનિદેવનું મંદિર 5,000 વર્ષ જૂનું મંદિર છે.